गुड मॉर्निंग स्टूडेंट्स, आज આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશમાં ગણતરી નંબર 9 ધ અગલી ડકની કદરૂપુ બતકનું બચ્ચું તેનો અભ્યાસ કરીશું. પેજ નંબર 37. ઇટ વોઝ અ બ્રાઇટ સમર. અ મધર ડક વોઝ સિટિંગ ઓન હર એજ ટુ હેચ ધેમ. આફ્ટર અ ફ્યુ ડેસ ધ શેલ્સ બિગેન ટુ પ્રે એન્ડ કેમ આઉટ 500 ડકલિંગ્સ. ઓલ ધ ડકલિંગ્સ લુક્ડ વેરી પ્રીટી, બટ ધેર વોઝ વન the sixth one which was not hatched. Its shell was harder. The mother duck sat on it for a few more days. What a shock she got when the last egg finally cracked. The new mother bird was very ugly and much bigger than the others. It cannot be my baby, wondered the mother duck. I mean, he is a turkey. ઉનાળાનો ગરમ દિવસ હોય છે. મધર ડક છે ઈંડાઓને સેવા માટે તેના ઉપર બેસે છે અને થોડા દિવસો પછી તેમાંથી કિયાળમાંથી ઈંડાઓમાંથી બચ્ચાઓ બહાર આવે છે. એક જે ઊંડું ઉડે છે તે હજી બચ્ચું તેમાંથી બચ્ચું બહાર આવતું નથી, એટલે મધર ડક છે ફરી થોડા દિવસ માટે તેને સેવા માટે બેસે છે. તો જે છઠ્ઠું ઈંડું હોય છે એની જે ઉપરની શેલ હોય છે પોડ હોય છે ખૂબ જ કડક હોય છે. થોડા દિવસ પછી સેવ્યા પછી તેમાંથી એક બચ્ચું બહાર આવે છે કે જે કદરૂપું હોય છે અને બીજા બચ્ચાઓથી થોડું મોટું હોય છે. તો મધર ડક કહે છે કે આ મારું બચ્ચું હોઈ શકે નહીં, તે તો કંઈક બતક જેવું પંખી લાગે છે. It is said that nobody like this duckling. His own brothers and sisters teased him. Even the hens, the goats and other animals on the farm made fun of this little duckling. They all named him the ugly duckling. The mother duck told him that my little one may not be pretty like my other children, but he is simple and good natured, and he is certainly the best swimmer of you all. હવે એ જે ડક હોય છે તેને કોઈ પણ ગમતું નથી, બરાબર. તેના ભાઈઓ અને બહેનો પણ તેને જીવે છે. ઈવન હેન્સ ગોટ અને બીજા પ્રાણીઓ પણ તેનો મજાક ઉડાવે છે અને તેને નામ આપે છે અગલી ડકલી. પણ મધર ડક તેને કહે છે કે આ જે મારું બચ્ચું છે એ ભલે બીજા બચ્ચાઓ જેટલું સુંદર નથી, પરંતુ તે ખૂબ જ સિમ્પલ અને સારા સ્વભાવ વાળું છે અને તમારા બધા કરતા પણ એ સારો તરવૈયો બનશે. પેજ નંબર 38. બટ ધ અગલી ડકલી ફેલ્ટ વેરી સેડ. ધે ઓલ હેટ મી બીકોઝ I am ugly, he said. It is clear that I am not wanted. I must go away. Taking one last look around the farmyard, the little fellow went out into the vast world. He walked for many hours. At last he came to a spot where some wild dogs lived. But before this poor duckling discovered a comfortable spot to hide, then went the hunter's gun and down dropped the wild dogs. One by one. Was I saved because I do not look like a duck? The ugly duckling asked himself. હવે આ જે અગલી ડકલી છે ખૂબ જ ઉદાસ થાય છે કે પોતે જે જગ્યાએ ફાર્મયાર્ડમાં રહે છે તે છોડીને બીજી જગ્યાએ જાય છે અને ત્યાં પોતે હજી તો રહેવાનો પ્રયત્ન કરે સારી રીતે. ત્યાં તો એક શિકારી આવે છે અને ત્યાં રહેતા જે જંગલી બતકો હોય છે તેને એ પછી એક મારી નાખે છે, તેનો શિકાર કરે છે. પણ આ અગલી ડકલી એવો વિચાર કરે છે કે શું એટલું કદરૂપું છે કે શિકારી પણ મારો શિકાર કરતો નથી. But a few moments later, he was even more frightened when a large brown dog came violently through the tall grass. The ugly duckling had given a poor box of remembering alive. But the dog, after sniffing him suspiciously, turned away and hurriedly left the place. Should I not be thankful to God at this moment for my ugly appearance? I must be so ugly that even a dog won't touch me, said the duckling to himself. થોડા સમય પછી એ વધારે ડરી જાય છે અગલી ડકલી છે, કારણ કે ત્યાં એક બ્રાઉન કલરનો મોટો ભૂસક કૂતરો આવે છે. પણ એ કૂતરો પણ એ બચ્ચાને સુધીને ત્યાંથી જતો રહે છે. અગલી ડકલી ભગવાનને પ્રાર્થના કરે છે કે શું મારો દેખાવ એટલો કદરૂપો છે કે કૂતરો પણ મારો શિકાર કરતો નથી અને મને સ્પર્શ પણ કરતો નથી. One day he chanced to look upward to the sky. Then he saw a flock of beautiful large white birds flying. Their long necks looked beautiful.
full, but doubly cast at them in astonishment. He recalled he had never seen anything so beautiful and brilliant. The birds soon disappeared into the sky and he fell down. एक दिवस से आकाश तरफ नजर करे छे અને ત્યાં ખૂબ જ સુંદર પક્ષીઓનો પ્રવાહ ઉડતો હોય છે ત્યાંની લાંબી ટોચ જોઈને તેને ખૂબ જ આનંદ થાય છે આ જે રમણીક હોય છે આશ્ચર્યથી એ પક્ષીઓ તરફ જુએ છે અને તેને આટલા સુંદર અને તેજસ્વી પક્ષીઓ ક્યારે પણ જોયેલા ન હતા પરંતુ અચાનક જ એ પક્ષીઓ સમૂહ ગાયબ થઈ જાય છે અદ્રશ્ય થઈ જાય છે અને તે એકલતાનો અનુભવ કરે છે At last came the beautiful spring and with it the warm sunshine. Slowly the little duckling grew stronger and stronger. One day, when the sun had warmed its feathers, he tried to fly and found, much to his surprise, that he couldn't do so. He was delighted because he had never seen a duck fly. He excitedly flew on and on, and at last reached to a beautiful garden with a lake in the middle of it. How amazed he was when he saw them majestic white birds, like the ones he had seen flying in the sky. They had long necks and long beaks and then some resting in the lake. Wasn't the lamp was so that he saw Archie Pierre, Tej, Kubasar, Ganamsuke Prakashma, ખૂબ જ મજબૂત અને મજબૂત બને છે અને એક દિવસ તે તેના ઈચ્છા સ્થિર પ્રકાશને કારણે ગરમ થવાના કારણે તે ઉડવાનો પ્રયત્ન કરે છે અને તેને આશ્ચર્ય થાય છે કે તે ઉડી પણ શકે છે અને આનંદમાં તે આગળને આગળ ઉડવા લાગે છે અને એ ખૂબ જ સુંદર છે બગીચો હોય છે ત્યાં જાય છે ત્યાં ખૂબ જ સુંદર સફેદ પક્ષીઓ જોઈને તેને આનંદ થાય છે જે તેણે આકાશમાં ઉડેલા જોયા હતા તે પક્ષીઓ તે ગાર્ડનમાં હોય છે તેઓને ડોક પણ લાંબી હોય છે અને ચાંચ પણ લાંબી હોય છે તળાવમાં ખૂબ જ સુંદર રીતે તરતા હોય છે The ugly duckling did not wish to be caged and insulted by these birds. Before they would reach him, he swam to them and said, Beautiful birds, please kill me. I have no right to live in this world. Nobody wants me because I am an ugly duckling. Please put an end to my misery. The ugly duckling no koi bachav karta nahi ana pakshi etla mate ke pakshiyo taraf jai ane ene pan kahe chhe ke ye pakshi tame pan mane mari nakho karan ke hu maru koi pan ichha karto nahi ane maru dekhav khub j kadrupo chhe to mane tame maya dukh mathi ant apo Page number 39. The white birds laughed and said, Oh darling, who said you are a duckling? You are one of us. You are a lovely little swan. And then the duckling saw his own reflection in the lake. He saw a beautiful swan in the water. તો એમાંથી હસીને એક સફેદ પક્ષી કહે છે કે તને કોણે કહ્યું કે તું ડકલિંગ છે કે પતંગનું પક્ષી છે ત્યાર પછી એ ડકલિંગ છે પોતાનો ચહેરો છે એ નદીના પાણીમાં જુએ છે અને જુએ છે તો પોતે ખૂબ જ સુંદર એક નાનું પક્ષી સ્વાન હોય છે એટલે કે હંસ હોય છે Little children came to the lake as before to see the swans and feed them. One of them said with joy, Look, there is a new little swan. He is the smallest and the prettiest of them all. નાના બાળકો દરરોજની જેમ એ પક્ષી સુંદર પક્ષીઓને જોવા માટે આવે છે તેમને ખોરાક પણ આપે છે તેમાંથી એક બાળક કહે છે કે જુઓ ત્યાં ખૂબ જ નાનકડું સ્વાન સુંદર છે અને હંસ છે તે ખૂબ જ નાનું છે અને ખૂબ સુંદર છે The ducking serenius was boundless when he heard this. His bad days came to an end. He wasn't an ugly duckling anymore. He was a swan, a beautiful white swan. He soon forgot his miserable past and lived a happy life with his friends in the green lake and in the blue sky. જે અભી ડકલિંગ હોય છે તેના આનંદનો પાર રહેતો નથી તેણે તેના જે પાસ્ટ દિવસો હોય છે ભૂતકાળના દિવસો એ પોતે ભૂલી જાય છે અને શું કરે છે ખૂબ જ સુખી જીવન અને આકાશ દૂર આકાશમાં પોતાનું જીવન છે એ આગળ વિતાવે છે તો સ્ટુડન્ટ્સ આજે આપણે યુનિટ નંબર 9 ગ્રુપ ડાકિંગ અભ્યાસ કર્યો કોઈ પણ એક્સરસાઇઝ હોય તો તમે કમ્પ્લીટ કરશો